Merhaba. Vah. Cevabı iyi bedel götürücü. Saras koke. 11,40,000. Okay. Let's check it. આપણે જરા જોઈ લઈએ. જો હું જરા બોલું છું. FR જે છે જરા આપણે અહીંયા ટ્રાય કરીએ. જસ્ટ ગીવ મી સમ ટાઈમ. કદાચ આવી જશે. જીએવી કેટલી થશે તો કે એક મહિનાનું અનરિયલાઇઝ રેન્ટ છે ને 1,20,000 મલ્ટીપ્લાઇડ બાય 11 13,20,000. જો કોઈએ જીએવી 15 લેખ લીધેલી હોય તો એ ખોટું છે, સ્ટાન્ડર્ડ રેન્ટ છે. રિઝનેબલ રેન્ટ હતું તમારું 12 લેખ અને આ થાય છે 13,20,000. એટલે તમારી જીએવી આવશે 13,20,000 લેસ મ્યુનિસિપલ ટેક્સીસ બાદ નહીં મળે. સમજાણું જશે શું કામ બાદ નહીં મળે. ઇનેવી 13,20 જ આવશે બધા. લેસ એસડી સ્ટાન્ડર્ડ ડિડક્શન એ 13,20,000 ના 30% એટલે 3,96,000. અને એની સાથે એક વસ્તુ તમને બાદ મળશે ઇન્ટરેસ્ટ, જે કેટલું છે 1,80,000. સો તમારી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી 13,20,000 માઇનસ 3,96,000 માઇનસ 1,80,000. સો ઇટ કમ 7,44,000. વાદીઓ જોઈ ચેટ રૂમમાં મને કોઈએ આવો જવાબ આપેલો. ભાવિક સાચું છે. ધ્રુવી ધુડકટિયા કરેક્ટ. દિવ્યરાજ સિંહ ભૂલ છે. જરા જોઈ લેજો. પાર્થ ઘણી બધી ઘણું બધું દૂર છે. 11,40,000 આઈ થિંક 15 લાખ લીધા. ધ્રુવી કટિયા બરાબર છે 7,44 છે. ગુડ, 7,44 ઇઝ કરેક્ટ આન્સર. અને તમારા માટે કેલ્ક્યુલેશન અહીંયા છે, જરા 2 મિનિટ જોઈ લ્યો. જેને ભૂલ હોય એ પણ મેં જવાબ પણ આપેલો જ છે. તો આ એનો આન્સર. હા, કૃતિક નો ક્વેશ્ચન છે કદાચ 13,20,000 એવું પૂછી રહ્યો છે કૃતિક. 13,20,000 હું ચેટરૂમમાં પણ એવું હોય તો જાઉં છું. કદાચ કોઈને ત્યાં કઈ ક્વેશ્ચન હોય. જસ્ટ સર, આ રિપેર માટે 30,000 ની મેક્સિમમ લિમિટ ના લેવાની હોય. ઓકે. શું